હવે મને અમારા આખા વર્ષના એન્યુઅલ રિપોર્ટ પ્રેઝન્ટ કરવાનો છે પણ આપ સર્વે જાણો છો એમ કે છેલ્લા 2 વર્ષથી આખું વર્ષ પૂરું જ નથી થયું પણ જેટલા પણ દિવસો અમે કાંઈ પણ કરી શક્યા તો એમાં અમે લોકોએ જે અત્યાર સુધી પ્રવૃત્તિઓ કરી એ જે પણ પ્રવૃત્તિઓ હતી એમાં ઘણીવાર અમે લોકોએ બધા એક્સપર્ટને બોલાવીને એક્સપર્ટ મીટિંગ કરી અમુક બીજા રાજ્યમાંથી અમે લોકો બધાને ભેગા કરીને વાલીઓ સાથે મુલાકાત કરાવડાવી એમાં અનેક પ્રોગ્રામો થયા પણ સૌથી અગત્યનું એક અચીવમેન્ટ આપણું એ રહ્યું કે આપણે પ્રયાસની અંતર્ગત શિક્ષણની જે નવી પ્રણાલી ચાલુ કરી એનું રેકગ્નિશન આપણને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળ્યું અને આ પ્રયાસ કરવા માટે જે મારો ભાઈ છે જે અમારી સાથે જોડાયેલો છે અને અત્યારે અમેરિકામાં જે રિસર્ચ કરી રહ્યો છે કચ્છના વોટર મેનેજમેન્ટ ઉપર એને ગવર્મેન્ટે યુથ આઇકોનનો એવોર્ડ આપ્યો અને પ્રયાસના કાર્યોની સરાહના સેન્ટ્રલ લેવલે થઈ જેના અમે સૌ ખૂબ જ ખુશ છીએ એ વાતથી અને એકચ્યુઅલી અમે લોકો જે પણ પ્રયાસો કરતા હોય એમાં રેકગ્નિશન અમને નથી જોયું એટલે અત્યાર સુધીના અમારા પ્રયાસને અમે ડોક્યુમેન્ટ કરવા જઈને ફોટોગ્રાફ્સ બતાવીએ કે એની વાતો કરીએ એવું અમને નથી કરવું પણ અમારી સાથે જે પણ લોકો પહેલા દિવસથી અત્યાર સુધી જોડાયેલા છે એ સૌને અમે અહીંયાથી યાદ કરીએ અમારા પહેલા વર્ષનું સૌથી પહેલી જે અપોઇન્ટમેન્ટ હતી એ કોશાની હતી કોશાભાઈને જે લગ્ન કરીને અમે ટાઈમ લઈને અમારી સાથે નથી પણ એ દીકરી જ્યાં પણ છે અમારી શરૂઆતમાં એ સહભાગી હતી અને એના થકી જ અમારી શરૂઆત થઈ છે તો એના માટે જોરદાર કાર્ય કોશાની સાથે સાથે અમારી કિરણની અમારી સાથે પહેલા દિવસથી છે અને અમારી શાળાનો આભાર સ્તંભ છે અમારા સુનિલભાઈ ઘણી વાર એવું કે કિરણની સાથે વધારે ટાઈમ ઉભા રહી જઈએ તો ડાયાબિટીસ થઈ જાય એટલે વ્યક્તિ અંદર સહજતાથી એ સ્વભાવ આવેલો છે અને બાળકો સાથે કેમ કામ કરવું કેવી રીતે કામ કરવું ક્યારેય ગુસ્સો નહીં કરવો અને એકદમ સુંદરતાથી બાળકો સાથે જે કામ કરતા હોય એનો લાભ 100% અમને લોકોને મળતો આવ્યો છે એ જ વર્ષમાં અમારી સાથે તોરલ દીદી જોડાયેલા હતા તોરલ દીદી પણ આજે ઉપસ્થિત છે તોરલ દીદી હમણાં જ ક્યાં ઓકે તો તોરલ દીદી પણ હમણાં આવ્યા હતા અને એ પણ અમારી પહેલી બેચમાં અમારી સાથે હતા પણ એમના હેલ્થના ઇશ્યુના લીધે અમારી સાથે ના રહી શક્યા એના પછી જે નવી અમારી કોરોના પછી અમે જે નવી શરૂઆત કરી એમાં પણ અલગ અલગ લોકો અમારી સાથે જોડાયા એમાંથી ફોર્મની જે છે એડમિટમાં છે એ બધા હમણાં વારાફરતી તમારી સમક્ષ આવશે અત્યારે લોકો અમને બાળકોને રેડી કરી રહ્યા છે પણ એ ફોર્મની છે એના પછી અમારા જૈનમ દીદી અહીંયા છે જૈનમ દીદી એમની
કરે છે જરાય નાની વાત નથી અને એમને કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ ને કી કોઈ માફવામાં નથી આવી કિના દીદી એક બે વાર એમની સામે બોલ્યા હશે ને લોકો એમની રીતે બધી રજૂઆત કરે છે તો અમારા એ બાળકોને તો સૌથી પહેલા કોન્ફિડન્સ આપી શક્યા બીજું અમે એમનામાં કમ્યુનિટી રિલેશનશીપ ડેવલપ કરી શક્યા કમ્યુનિટી રિલેશનશીપ એટલે એવું કે અમારા બાળકો કોઈ પણ નવી વ્યક્તિને જોવે એટલે જરાય અજાણ્યો નથી આવતો કોઈ પણ અજાણી જગ્યાએ જાય તરત જ એ વાતાવરણમાં અડાપ્ટ થઈ જાય છે અમારા જે કોઈ પણ એક્સપર્ટ આવે તો એને પોતાના જ સદસ્ય ગણી લે છે અમારા બાળકો જે મોટા બાળકો છે તમે એ ડાન્સમાં પણ જોઈ શકતા હશો કે એ નાના લોકોને મેનેજ કરે તું આવો તું અહીંયા ઉભો રહે તું આમ કર એટલે હવે અમારા જે મોટા બાળકો છે એવરી વેડનેસડે અમે હવે એવો નિયમ કર્યો છે કે એ દિવસે અમે ટીચર્સ કાંઈ સ્કૂલમાં નથી રહેતા દર બુધવારે અમારા મોટા બાળકો શિક્ષકો હોય છે અને એ લોકો નાનાઓને શીખવાડે છે એટલે પીયર ટીચિંગની જે વસ્તુ છે એ અમે અંગરજમાં ડેવલપ કરી શકીએ આના સિવાય અમે બાળકોને જે આપી શકીએ એમાં સૌથી અગત્યનું છે કે અમે બાળકોને ખુશી આપી શકીએ અમારા બાળકો છે ને જ્યારે તમારી પાસેથી અમારી પાસે આવે છે તો અમને એટલું પ્રેમથી એટલું સહજતાથી અપનાવી લે છે અને જ્યારે તમે લોકો એમને સ્કૂલે લેવા આવો છો તો આપ સૌ જાણો જ છો કે એ તમને ઊભા રાખે છે કે ઊભા રહો અમને જે રમવા દો પછી અમારે એમને કેવું પડે છે કે ના બેટા જાઓ કાલે આવજો તો આ સૌથી અગત્યની અમારી જીત છે કે અમારા બાળકો અમારી સાથે એટલા જોડાયા છે કે અમને તમારાથી પણ વિશેષ માની બેઠા છે એટલે એ બાળકોનો અમારા ઉપરનો વિશ્વાસ છે એ અમારો એન્યુઅલ રિપોર્ટ છે આના સિવાય આ બાળકોને અમે દુનિયા જોવાની એક સમજ આપી શકીએ શું સારું શું ખોટું એની સમજ આ બાળક માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આ બાળકોની સાથે આપણે કાયમ નથી રહી શકવાના ક્યારેક તો એમને એટલું જીવવું જ પડશે પણ જો આ સમજ એમની પાસે હશે ને તો એ ક્યારે જીવનમાં તમને નાસીપાસ નહીં કરે તો આ સારા ખોટાની સમજ અમે એમની અંદર કેળવી શકીએ એનો અમને આનંદ છે આના સિવાય મેં કીધું એમ કે અમે બાળકોને શીખતા શીખવી શક્યા કારણ કે કોરોનામાં અમે ઓનલાઈન ટીચિંગ નહોતું ચાલુ રાખ્યું કોરોનામાં અમારું ઓફલાઈનમાં પણ કાંઈ અમે નહોતા કરાવતા કારણ કે આપણે તો લોકશાહી રીતે શીખવવું છે તો દરેક બાળકને એક વસ્તુ અમે નથી શીખવાડી શકતા તો અમે એમને જ્યારે વીકલી પ્રોજેક્ટ્સ આપતા તો એ પણ જે બાળકની ઈચ્છા થાય પૂરું કરીને અમારી પાસે એનો વિડીયો કે ફોટોગ્રાફ્સ મોકલતા તો એ અમે જે શીખવાડ્યું એનાથી એવું થયું છે એનું અમને પણ આશ્ચર્ય લાગ્યું કે બાળકોને અમે શીખતા શીખવાડ્યું તો એટલે એ લોકો ઘરે હોય સ્કૂલે હોય કે અન્ય કોઈ ત્રીજી જગ્યાએ એમના માટે શીખવું ખૂબ સહજ હતું અને એટલા માટે એવું થયું કે અમારી સાથે હોત અમે એમને જે શીખવાડી શક્યા હોત એટલું એ લોકો જાતે જ શીખીને આવે અને અમારી સૌથી મોટી જીત હતી તો અમારા બાળકો માટે જોરદાર લાગે અમારા અત્યાર સુધીના જે પણ પ્રયાસો અમે કીધું હોય કે રમેશ અંકલ અમારી સાથે પહેલા દિવસથી અમને મોટિવેટ કરી રહ્યા છે જાગૃતિની દિશામાં અનેક વ્યક્તિઓ જે અત્યારે હાજર છે કે નથી દરેકે અમને મોટિવેટ કર્યું છે પણ મીડિયાની દ્રષ્ટિએ અમને સૌથી પહેલા અમારી વાત મૂકવાનું પ્લેટફોર્મ આપ્યું ને એ વિજયભાઈ ગેલાની અહીંયા હાજર છે તો વિજયભાઈ આપ આપણી જગ્યાએ ઉભા થઈને આપણી પાસે નમસ્કાર છે અને અમારા દરેક પ્રોગ્રામોને માણે છે અને એને લોકો સુધી પહોંચાડે છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિજયભાઈ હવે અહીંયાથી મેં જે પણ એન્યુઅલ રિપોર્ટ પ્રેઝન્ટ કર્યો એ એન્યુઅલ રિપોર્ટ અત્યાર સુધીનો અમારા કાર્યનો હતો કે અમે પહેલા વર્ષમાં તો અનેક પ્રવૃત્તિઓ કરી કારણ કે અમારે લોકોને કન્વિન્સ કરવા હતા કે અમે પણ એક પ્રથામાં છીએ ને અમે પણ બાળકોને શિક્ષણ આપીએ છીએ કારણ કે શિક્ષણની પરિભાષા બદલાઈ ગઈ છે જ્યાં બાળક હોય એને જ શિક્ષણ કહેવાય એવું લોકો માનવા લાગ્યા છે પણ મુક્તપણે મળતું શિક્ષણ કેટલો લાંબો સમય સુધી યાદ રહી શકે અને એની અસર કેટલી ઊંડી હોય એનું ઉદાહરણ અમારા બાળકોએ પૂરું પાડ્યું હવે જ્યારે અમે આ બધું કરી શકીએ અને 3 વર્ષ અહીંયા પૂરા કરી રહ્યા છે તો અમને વિચાર આવ્યો કે હવે અમે મોટી સ્કૂલ બનાવી છે કારણ કે હવે જે ઇન્કવાયરી આવે છે એ લગભગ બધી કચ્છની બહારની છે અને જો એ બાળકોને અમારે અમારી સ્કૂલમાં એડમિશન આપવું હોય તો અમને રેસિડેન્શિયલ સ્કૂલની જરૂર છે જ્યાં અમે એમને હોસ્ટેલ ફેસિલિટી પણ આપી શકીએ અને અમારા આ જ બાળકો જે અત્યારે નાના હતા એમના વાલીઓ માટે પણ એક ચિંતાનો વિષય હતો કે આ જગ્યાએ કેટલા દિવસ કારણ કે હવે અમારે એમને મોટા પાયે લઈ જવું છું હવે એ લોકોને એમનો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ખબર છે એમને ખબર છે કે એમને કયા ક્ષેત્રમાં આગળ વધવું છે તો એને લગતી બધી સુખ સુવિધાઓ અમારે એમને આપવાની છે તો આ અમારો જે વિચાર હતો હંમેશા વાતોમાં કહેતી કે મને એક એવી શાળા જોઈએ જે કુદરતના સાનિધ્યમાં હોય જ્યાં અલગ અલગ મુદ્દામાં અલગ અલગ પ્રવૃત્તિઓ કે અલગ અલગ વિષયની વસ્તુઓ ચાલતી હોય અને બાળક વચ્ચે ઊભું રહીને નક્કી કરી શકે કે એને આમાંથી કયા વિષયમાં જવું છે અને એને શું શીખવું છે બાળક એની રીતે 24/7 મતલબ અડધી રાત્રે પણ એને શીખવાની ઈચ્છા થાય તો એને શીખવા મળી શકે એવી સગવડતા મારી સ્કૂલમાં એમને મળવી જોઈએ હવે અમારી સ્કૂલની જે કલ્પના અમારા મગજમાં હતી એને પૂરી કરવા માટે અમે લગભગ 17-2 વર્ષ
જગ્યાઓ જોઈ અમે અનેક વ્યક્તિઓને મળ્યા ઘણા બધા લોકોએ સામેથી તૈયારી બતાવી કે અમે તમારી સાથે જોડાઈએ અમે તમને જમીન આપીએ આપણે સાથે મળીને કંઈક કરીએ પણ મારી અંદર એક ડર હતો અને ડર એવો હતો કે કોઈકની સાથે જોડાતા જો એમનો હિડન ઓબ્જેક્ટિવ મની ઓરિએન્ટેડ હોય અને અમારી ફિલોસોફીમાં તો કે પૈસાની વાત જ નથી આવતી અમારે તો એક નવી શિક્ષણ પ્રથા એસ્ટાબ્લિશ કરવી છે અને આશાના કિરણ તરીકે પ્રયાસને લોકો સુધી લઈ જવો છે તો હવે અમે શું કરી શકીએ કારણ કે જે પણ વ્યક્તિ અમને મળવા આવતા ને તો સાચું કહું તો અમને કાંઈ શંકાસ્પદ લાગતું એવું હતું કે અમને કાંઈ અંદર કાંઈ છૂટો ઓબ્જેક્ટિવ નહીં હોય ને પણ એવું કહેવાય છે ને હું જે વ્યક્તિની વાત કરી રહી છું એ જ વ્યક્તિના ત્યાં એકવાર મારે જવાનું થયું અને ત્યાંના જે કર્મચારીએ મને આ વાત કરી કે મુક્તિબેન તમને મોટી સ્કૂલ કરવી છે ને તો તમે કુદરતને રિક્વેસ્ટ કરો ખાલી એટલું કહી દો કે મારી સ્કૂલ થઈ જાય કારણ કે તમે જે ભાવનાથી કામ કરી રહ્યા છો એ ભાવના સાચી છે ને તો કુદરત તમારી માટે એ જગ્યા આપોઆપ ઊભી કરશે અને હું તમને એકદમ રિયલ સ્ટોરી કહું છું કે થોડા દિવસ પહેલા મારા યુગના મમ્મી મને મળવા આવ્યા અને એમણે મને એમ કીધું કે દીદી અમારે યુગને બીજા એડમિશન લીધું છે તો મેં એમને કીધું વાંધો નહીં દીદી અમારા ત્યાં અમે કોઈને ફોર્સ નથી કરતા બાળક જેટલો પણ સમય અમારી સાથે છે અમે એ બાળકને અમારાથી અમારું બધું જ આપીએ છીએ અને એ બાળકનું જેટલું અમારી સાથે જોડાવાનું નસીબ હશે એટલું એ બાળક અમારી સાથે રહી શકશે વસ્તુ એવી થઈ કે જ્યારે મને મળવા આવ્યા ને તો એમની આંખમાં મને આંસુ દેખાયા અને એ આંસુ એવા હતા કે મને પૂછતા હતા કે મને મારા બાળકને આ જ સ્કૂલમાં રાખવું છે પણ આગળ તમે શું કરશો અને એ વિચાર ઘણા બધા વાલીઓનો હતો કે આગળ શું કારણ કે અત્યારની જે જગ્યા છે ને જોઈને એમને એમ લાગતું કે અહીંયા અત્યાર સુધી બરાબર છે પણ આગળ શું તો એ જ દિવસે મેં નક્કી કર્યું અને મેં જિજ્ઞેશ અને કપિલ ત્યાં બેઠા હતા અને મેં કીધું કે આપણે એન્યુઅલ ડે પહેલાં આપણી જગ્યા ફાઇનલ કરી દેવી છે અને એન્યુઅલ ડેના દિવસે હું અનાઉન્સ કરીશ કે હવે આપણી સ્કૂલ ક્યાં બનશે સાચું કહું છું એક દિવસે મેં આ વ્યક્તિને ફોન કર્યો એમણે મને મળવા માટેની અપોઇન્ટમેન્ટ આપી અમે એમને મળવા ગયા અને એમને એટલું સહજતાથી એમને કહી દીધું કે વાંધો નહીં તારે સ્કૂલ જોઈએ છે અને હું તારી સાથે છું તને જે જોઈએ છે તું મને કે હું તને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધો સપોર્ટ આપીશ તું ખાલી તારી જે વિચારસરણી છે એને શિક્ષણના માધ્યમથી લોકો સુધી પહોંચાડ કારણ કે શિક્ષણ જ એવી વસ્તુ છે જે વિશ્વમાં બદલાવ લાવી શકે અને જો શિક્ષણમાં નિરાશાવાદી કોઈ પણ વાત હોય તો એ દેશની પ્રગતિ ખૂબ જ અધૂરી છે અને આ જે હું વ્યક્તિની વાત કરી રહી છું એમનું નામ છે મનોજભાઈ સોલંકી તમે લોકો ઓળખો છો મનોજભાઈ સોલંકી ઘણા બધા લોકો એમનાથી પરિચિત હશે પણ બહુ જ પરોપકારી જીવ છે અને એમને સહજતાથી મારા વિચારને સ્વીકારીને અમને કીધું એમને ત્યાં વિઝિટ માટે બોલાવ્યા અને અનેક જગ્યાઓ બતાવીને એમને કીધું તમે હાથ રાખો એ જગ્યા હું તમને આપું આજે મનોજભાઈનો દીકરો આવવાના હતા અમારી સાથે એમને ઓળખતી નથી આવ્યા છે કારણ કે બહાર ગામ જવાનું થયું છે તો એ ઉપસ્થિત નથી રહી શક્યા પણ એમને અમને જગ્યા બતાવી અને એમ કીધું કે તારો જે વિચાર છે એ તું ખાલી અમને કે આપણે એવી સ્કૂલ ઊભી કરશું અને હવે અમે આગળ એમની સાથે એમઓયુ સાઈન કરી અને આપણી મોટી સ્કૂલ બનાવવા માટે આપણી સાથે સહભાગી થશે અને હવે આપણે ખરેખર જે આપણી સપનાની શાળા હતી એ બનાવી શકશું અને અમને એવી અપેક્ષા હતી પહેલાંથી લોકોને કહેતી કે એક શરૂઆત છે અને બીજ જે રોપાયું છે ને એક દિવસ વટવૃક્ષ બનશે અને અમને એ વસ્તુની ખૂબ જ ખુશી છે કે અમે એક ઇતિહાસ બનાવી શકશું અને જ્યારે લોકશાહી શિક્ષણનો ઇતિહાસ લખાશે ત્યારે પ્રયાસની સાથે કચ્છનું પણ નામ જોડાશે અને આજે જ્યારે લોકશાહી શિક્ષણને આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ તો મનોજભાઈ જેવી વ્યક્તિ અમારી સાથે જોડાય છે એના માટે પણ અમને અનહદ ખુશી છે અને હવે આપણી જે સ્કૂલ બનશે એનો પ્રોજેક્ટ એ જગ્યા એ બધું જ અમે વાલીઓને બતાવું છું પણ હું વાલીઓને એટલી 100% શ્યોરિટી આપું છું કે મેં તમને કરેલી દરેક વાત કે દરેક વાયદા હું હવે સાચા કરી શકીશ એનો મને ભરોસો છે કારણ કે અમે એવી વ્યક્તિ આપણી સાથે જોડાયેલી છે થેન્ક યુ સો મચ આજ વાત મને તમને બધાને કરવી હતી અને હવે આપણે આગળ વધશું અમારા જે બાળકો છે ને એ લોકોના મનમાં સહજતાથી ઘણી વસ્તુઓ આવે ઘણી વાર અમે લોકો બેઠા હોય ને એ લોકો આવીને અમને એમ કે મેડમ આ જોયું આવું થાય છે હવે મેડમ શબ્દ પણ બહુ અલગ છે કારણ કે અમારા બાળકો તમને આંટી કે મમ્મા કે આવું અનેક વસ્તુઓ કહીને બોલાવતા હોય એટલે હું ખબર જ નથી કે અમે એમના મેડમ છે ને એમના મારાથી ડરવું જોઈએ કે અમે એમને ઇન્સ્ટ્રક્શન આપીએ એવી રીતે કરવું જોઈએ સ્કૂલમાં આવે તો અમને સુતાવીને અમારી ઉપર સુતા હોય અમારે એમને એમ કે સહજતાથી અમને કહી દે કે અમને ઉચકી લો અમને આમ કરો અમને આમ આ કરવું છે પેલું કરવું છે અને એ જે વાતાવરણ છે ને એ 4 કલાક અમને અમારા જીવનનું ચાર્જિંગ આપે છે તો આ જે બાળકો છે ને એ લોકો અનેક વિચારો અનેક એવી વસ્તુ અમારી સમક્ષ મૂકતા હોય છે કે મેં પહેલાં કીધું એમ કે અમે એમને કાંઈ નથી શીખવા
પાડી શકતા પણ અમે એમની પાસેથી સતત શીખીએ છીએ તો આવી જ કંઈક વસ્તુઓ એ લોકો તમને પણ શીખવાડવા માંગે છે તો હવે પછીનો જે પ્રોગ્રામ છે એને અમે થીમ સોંગ એનું નામ રાખ્યું છે અને એમાં અમારા બાળકો તમને કેટલાક મેસેજીસ આપવા જઈ રહ્યા છે અને એ મેસેજીસ તમે સમજજો કારણ કે આ બાળકોએ એકદમ નિર્દોષ સાથે તૈયાર કરેલી વસ્તુ છે અને એ લોકો જે કહી રહ્યા છે એ ખાલી કહેવા માટે નથી કહી રહ્યા એ લોકો આને અનુભવ્યું છે એ લોકોએ આ જોયું છે કે જ્યારે મુક્તિ મળે છે ત્યારે જ તે મજા છે અને મેં કીધું એમ કે અમારી ભૂમિ આપણે સુધીની જે જર્ની છે ને એ જર્નીમાં અમે ત્રણ સિદ્ધાંતો રાખ્યા છે એમાં પહેલો સિદ્ધાંત છે આઝાદી અમે બાળકોને આઝાદી આપીએ છીએ બીજો સિદ્ધાંત છે ખુશી એ લોકો જે પણ સ્થિતિ છે એમાં એ લોકો ખુશ રહી શકે અને ત્રીજો સિદ્ધાંત છે વેલ્યુઝ મૂલ્યો કે એને જે આઝાદી મળી છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એના માટે અમે એમને મૂલ્યો શીખવીએ છીએ તો આ જ વસ્તુ અમારા બાળકો તમારી સમક્ષ લઈને આવે છે હવે આ પ્રોગ્રામની પ્રસ્તાવના આપવા માટે હું રિક્વેસ્ટ કરીશ મિત્તલ બેનને સાકાર કરશું તેને સાકાર કરવા માટે અમે કટિબદ્ધ રહેશું
અને છેલ્લે એમણે કીધું કે અમારી અટકી નાની આંખોએ હજારો સપના જોયા છે, અમને અમારી રીતે સપના પૂરા કરવા દો ને અમે ચોક્કસ એક દિવસ સપના પૂરા કરીશું. તો અમે પહેલેથી કહેતા આવ્યા છે, એ જ વાત આજે તમને ફરી કહીએ છીએ કે તમે અમારા ઉપર નહીં તમારા બાળકની આવડત ઉપર ભરોસો રાખજો. બાળક જાણે છે એને ક્યાં પહોંચવું છે, બસ એને નડતા નહીં. થેન્ક યુ સો મચ. हमेशा हमेशा हम लोगों ने चढ़ता हुआ देखा है. बहुत बहुत बधाई आप लोगों को.
आद्या। डॉक्टर दंपति की यह बेटी है डॉक्टर श्रीकांत धानानी और डॉक्टर मिसेस विंकल धानानी। कोई बच्चा रोता है तब ये आद्या सबसे पहले उसके पास जाती है और जागृति में मेरे पास ये जेने की रोजेनी मारा विंकल मुक्का करने दवा भी ले सकते और इसका सर्कल टाइम में नोटिसेबल स्पैन ऑफ टाइम ये आंख
फ्लेक्सिबिलिटी है, अकेले अकेले खेलना भी उसको अच्छा लगता है, सब पार्टियों के साथ भी छोटा वो अच्छा पसंद करता है और फिल्म ट्रिप बहुत अच्छे से एंजॉय करता है। और ये बच्चा बहुत दयावान है, किसी बच्चे को भूख लगी ऐसा उसको पता चलेगा हाँ तो अपना लंच बॉक्स लेकर आ जाता है और शेयर करना शुरू कर देता है। इस बात के लिए जर्नों के बहुत बहुत तारीफ से बधाई मिल रहा है। अब धन्यवाद मोहन भाई अने जया बहनों, हवे हूँ श्रद्धेय भानु माता जी ने विनती करी कृपया स्टेज पर आवे अने तमारा आशीर्वाद अमारा बाळकों ने आपो। हवे आवी गई छे अथर्वी तबेती दीकरी अथर्वी, और
आपके नाम कभी भी धन्यवाद बानू धन्यवाद मारा तरफ से आशीर्वाद आपको एक हजार एक મારા માતાજીનો ધન્યવાદ તમારી આ પ્રોત્સાહન રૂપે અમને જે ધનરાશિ મળી છે એનો અમે યથા યોગ્ય ઉપયોગ કરશું ધન્યવાદ મારા માતાજી અબ આ રહે હે પ્રયાસ કે સિનિયર બચ્ચે જો 2019-20 એકેડેમિક યર સે હમારે સાથ હૈ ઇસ પહેલે સાલ મેં હી ઇન્હોને યે ઠોસ બાત સીખ લી કે સ્વયં કેસે નઈ નઈ ચીજો કો સીખ લેના ચાહિએ તો અપની મનપસંદ પ્રવૃત્તિઓ મેં વો એસે જુડે રહે કે શાયદ ઇનકી મમ્માઓ કો યે પ્રશ્ન लॉकडाउन के दौरान नहीं रहा कि अब क्या करें क्योंकि ये बच्चे खुद ब खुद सीख रहे थे कि कैसे अपने आप को डिफरेंट डिफरेंट एक्टिविटीज में इन्वॉल्व किया जाए और आनंदित रहा जाए पर हाँ स्कूल में वापस आने के लिए ये बच्चे बहुत बहुत आतुर थे जब उनको वापस आने मिला तो जैसे हर्षास उनकी आंखों में आ गए तो सीनियर बच्चों में सबसे पहले आ रही है दिया छावन विशाल भाई छा तैयार रक्षा भाई छा और इनका इनको आशीर्वाद देने के लिए मैं रमेश भाई जी से अनुरोध करूंगी कृपया मंच पर आए और अपने कर कपलों से हमारे इन उभरते सितारों को आशीर्वाद दें अवार्ड प्रदान करें कला के क्षेत्र में बहुत तेजस्वी है उसको रंग काम करना बहुत अच्छा लगता है और सभी एक्टिविटी का भरपूर आनंद लेती है जे मोरना इंदा चितरवा ना पड़े अच्छा भैया दंपति पोते पण एवो कला पूर्ण छे कि एमना बाळको में एक कला वारसो आपो आप आवी गयो छे दिया याद शक्ति ने पण केवू पड़े लॉजिक थिंकिंग भी इसका बहुत अच्छा है 3 सालों से इस बच्ची का हाँ प्रोग्रेस लगातार प्रोग्रेस होता देख रहे हैं दिया के लिए और दार तारी बजाते आप लोगों ने नोटिस किया होगा हर एक आइटम में ये बच्ची पहली खड़ी रहना चाहती है और सबको लीड करती है तो इसके अंदर अभी से हमने ये लीडरशिप वाला गुण देखा है अब आगे आ रहा है धैर्य धैर्य हिरेन भाई वाला ने किंचल खेल वाला ने दादी माँ जरूर स्टेज पर ये धैर्य भैया धैर्यवान है लेसन्स के इसका बहुत अच्छा डेवलप हो चुका है और अगले दिन बताई गई कहानी या कोई भी बात उसको दूसरे दिन की चर्चा में धैर्य सबसे पहले याद करवा देता है फिर ट्रिप का आनंद बहुत लेता है हमारा ये धैर्य और सहपाठियों के साथ मस्ती करने के अवसर बहुत बहुत बधाई हो वाराणसी परिवार को आपका बेटा थोड़ी देर फोन कर सो प्रोग्राम करो हमें फाइन हो गया आ रही है सुनील खान और नम्रता बहन की बेटी तीर्था दादी आया चे तो दादी पर जरूर स्टेज पर आवे श्रद्धेय माया दादी को हार्दिक स्वागत छे नाना नानी आवा होय तो अच्छा प्रहलाद भाई आया चे प्रहलाद भाई को हार्दिक स्वागत छे स्टेज पर ईश्वरे तमने खूब सरस आ मिठे मिठे डिंगली आवे छे जेनी कड़ा में रोज जोता होय छे अने एने कीधुं के अनुकूल वातावरण मळशे त्यारे अमारा पीछा फैलावीने जरूर अमारी कड़ा बतावशुं આ દીકરીને એવું અનુકૂળ વાતાવરણ પ્રયાસમાં મળે છે અને રોજ પોતાની કલાના કામોમાં થતી હોય છે અમારી ઘે ગુડિયા વૈસે શાંતિ પ્રિય આવો મારા બાબા નમસ્તે નમસ્તે સ્પર્શી દિયા કી બડી બહેન ये है दिया का पूरा परिवार इसमें हेम भैया प्रेम भैया भी होते ही हैं करना होगा चाहे मैं पूरे घड़ी का चली का
तमें जानू मारी मारी ने चित्र बनाने के लिए आपको बहुत अच्छा लगता है। रेसिटेशन नरेशन कहानी बहुत अच्छे से बोल सकती है, रेसिटेशन भी उसका बहुत सुरीला है। थैंक यू सो मच कलाकार पायाबेन। इसका लॉजिक थिंकिंग भी बहुत अच्छा है और स्वतंत्रता से अपना सब काम करना सीख गई है ये दुनिया। इसकी प्रगति को हम रोज देखते हैं, रोज हम खुशखुशाल होते हुए देखते हैं। आगे आ रहे हैं हमारे वंश जी। उसके माता जी पिताजी आएंगे नीलेश भाई कोका मोहना बेन कोका। अच्छा दीदी आवे छे काय वांधो नहीं, भले दीदी आवे छे। क्लियर नोटिसेबल प्रोग्रेस हमने इस बच्चे का देखा है, बहुत समझदार बच्चा है। वंश की थिंकिंग प्रोसेस बहुत अच्छी है, बहुत क्लियर है। नए अक्षर नए शब्द गणितिक संकल्पनाएं सीखने की तत्परता दिखाता है। निर्देशात्मकता सभी गतिविधियों में बहुत अच्छे से पहुंचा जाता है। इसकी क्यूरियोसिटी भी बहुत अच्छी है। पिछले साल ये बच्चा कह रहा था मैं कपड़े नहीं पहनूंगा और इस साल ये बच्चा कह रहा था मैं सबसे पहले पहनूंगा। अब आ रहे हमारे प्रवीण सिंह, इनके साथ आएंगे चंद्रिका बहन ओमेन, नितिन भाई ओमेन। बाल सहज चंचलता से भरा भरा आवार ये बच्चा है। का पूरा मजा ये बच्चा लेता है। शुरू में ये जब रोता था ना तब मम्मी को रोक दिया चाहता था और अब मम्मी को कहता है मम्मी छाओ। तभी मैंने स्कूल में जरूरत थी मम्मी तभी छाओ मैं आ जाती साथ होती है। अब आ रही है हमारी मनस्वी, साथ आएंगे उमेश भाई वासानी अनिल सीता मैं वासानी। मनस्वी की अक्षरों के साथ कुछ कम दोस्ती है पर किसी भी चीज की चर्चा करने में मनस्वी एकदम एक्सपर्ट हो गया और इसका नाम तर्क शुद्ध विचार होता है। जो भी होता है ना उसका लॉजिक थिंकिंग बहुत पावरफुल होता है। मैंने हजी ए इंसिडेंस याद है जरा मैं कुंभारवाड़े गया था, बाकी ना बद्धा छोकरा दूर दूर फूट दूर उभा रही गया। सौथी पहली हिम्मत हमारी आप मनस्वी करी कि हूँ एक कुंभार जाते करो बना तो इना माटे मनस्वी ने जोरदार तालियों मनस्वी नो आखो शरीर हमेशा धनगतू जो हमें हमेशा हमेशा नृत्य करती जोता हुई जो। तब हमारा माटे ब्रोकस्ट सहन करियो दिस इज सबसे हमें सर प्लीज रिक्वेस्ट करे कृपया मंच पर आवे अने हमारा बालकों ने प्रोत्साहित करे। हितांशी संजय भाई ठक्कर मिसेस खुशबू ठक्कर ठक्कर भाई आ धीमे देख पावा शांत छे पानी घना मीठा है। हर एक प्रवृत्तियों में खुशी खुशी के बाटे खुशी खुशी के बाटे से बैठ होती है हमारी ये गुड़िया। हर रोज कुछ नया नया अनुभव लेती है, आनंद लेती है और खुशी खुशी स्कूल आती है और जाने के लिए मम्मा को थोड़ी जबरदस्ती करनी पड़ती है। मीताजी जा तालियों के साथ मीताजी को हम कॉन्ग्रेचुलेट करेंगे। थैंक यू सो मच।
काव्य तेजस कुमार पटेल, कविता में कठेल। यह खूबसूरत सा बच्चा अभी फिजिकली डेवलप हो रहा है, इसलिए इसकी वाणी अभी खुलना थोड़ी बाकी है, पर ये इसकी अभिव्यक्ति बहुत अच्छी, बिना शब्दों के भी हमारा ये बच्चा बहुत कुछ हमें कह जाता है। सब इसको कलरिंग करना बहुत बहुत अच्छा लगता है, म्यूजिक सुनते ही ये बच्चा थिरकना शुरू कर देता है। थैंक यू सब्या। अभिवादन करें तो हमारा स्टाफ पर हमारा मंडे खूब अजगर देनो छह रूपए आपके अभिवादन
હું એકથી ના થાય હાલો હાલો એવા માટે મુક્તિબેન જેમ મુંબઈ જઈને આવ્યા છે અને અમે વર્ષાને વળખાજીઓને એક તાર મેડમને બોલ્યા છે અને હાથ જેના મેટ કરીને હતા તો સુશોભન જે બેસ્ટમાંથી બેસ્ટ ટીમ એમને બાળકો દ્વારા તૈયાર કરી
डिजाइन अने कोरियोग्राफी माटे रक्षाबेन एमनो पण प्रयास ग्रुप खरा देवी आभार माने छे जे કે કે બાકી પરફોર્મન્સ કરી એમાં એમનો સમય કાઢી અને એમની તૈયાર કર્યા છે ત્યારે ત્યાર પછી પ્રયાસ ગ્રુપ અમારી ટીમ ખરા દેવી સલાહકાર શ્રી પ્રયાસ ગ્રુપના એવા ડોક્ટર મોહનભાઈ નોઈથી પ્રયાસ ગ્રુપ આભાર માને છે કારણ કે એમનો સમય કિંમતી હોવા છતાં પણ એ અમારા પ્રોગ્રામ માટે સમય કાઢી આજે હાજર રહ્યા છે ત્યારે એમનાથી વિશેષ અતિથિ વિશેષ કરીને જે અમારી સાથે રમેશભાઈ છે જાગૃતિબેન છે એવા લોકોનો ખરા દેવથી આભાર માનીએ છીએ આ સાથે જ વાડીના સંચાલકો નાના મોટા સર્વે કાર્યકર્તાઓ પ્રયાસ જેમ કે લોકશાહી શાળા તેમજ પ્રયાસ ગ્રુપ ભુજ તરફથી ખરા દેવથી આભાર માનીએ છીએ અને એક મિનિટ આપણા જે પેરેન્ટ છે મનસ્વીના પપ્પા એ પિતાશ્રી તરફથી બાળકોને 100-100 રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ જાહેર કર્યું છે તો આપણે એમને પણ કાર્યક્રમ ગુજરાતી વધારીશું પ્રોગ્રામ પૂરો કરવા માટે રાષ્ટ્રગીત માટે હું મારી ટીમ કપિલભાઈ અને મુક્તિબેનને બોલાવીશ રાષ્ટ્રગીતભાઈ અને આપણે આ પ્રોગ્રામને પૂર્ણ કરીશું ત્યારબાદ આપણે બિગડી અને છૂટા પડીશું કપિલભાઈ અને મુક્તિબેન હવે મજા